સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને ગમરૂડ્યું છે અગ્નિકાંડ બાદ જાણે કે સરકાર સામે રોષ રાજ્યના તમામ ઘરોમાં હોય તેમ લાગી રહ્યું છે એવામાં જેણે પોતાના સ્વજનો અને વાલસોયા ગુમાવ્યા છે તે લોકો ચોથા રાસુએ માત્ર સરકાર પાસે ન્યાયની રાહ જોઈ રહ્યા છે અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા બાદ પરિવારજનોનો રોષ વધુ ફાટી નીકળ્યો છે ઘટના પહેલાંના સીસીટીવી કેમ તંત્ર બહાર નથી પાડતું તેવા પણ પ્રશ્ન પરિવારજનો કરી રહ્યા છે સરકારની વાસ્તવિકતા તો એ છે કે પરિવારજનો હોસ્પિટલના ધક્કા ખાઈ ખાઈ અને થાકી ગયા છે પણ હજી સુધી તેમને પોતાના વાલ સોયા મૃતદેહો આપવામાં નથી આપ્યા ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેને લઈને અત્યારે હાલ પરિવારજનોમાં છે તે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનો છે તે સરકારના અમુક જે પ્રશ્નો છે તે કરવા માંગી રહી છે આપણે જ સીધી વાત પરિવાર સાથે કરીશું જે પરિવારના સભ્યો છે તેમની સાથે કરીશું કે કાકા ચાર લાખની સહાયની સરકાર વાત કરે છે તે સહાય કેટલી યોગ્ય છે ચાર લાખ ચાર લાખ સહાય કરવાથી કોઈ યોગ્ય નથી કે ચાર લાખથી કોઈ છોકરાઓ ગયેલા પાછા આવતા નથી સરકારે જે જે અધિકારીઓ જે જે સજા મળવી જોઈએ એને ડિસ્મિસ કરવાથી કે ટ્રાન્સફર કરવાથી કોઈ વાલીઓને કે એને સંતોષ થવાનો નથી કારણ કે એના સંતાનો જતા રહ્યા છે એટલે એ લોકોને ઘર ભેગા મોકલી દેવા જોઈએ સસ્પેન્ડ કે બદલી કરવાથી સંતોષ નહીં થાય વાલીઓને એને ઘર ભેગા કરી દેવા જોઈએ અને ચાર લાખ સહાયની સરકાર વાત કરી છે આમાં સરકારનું કોઈ અધિકારીનું કે કોઈ નેતાનો છોકરો તો શું એના અધિકારી નેતાનો તે લોકો તાત્કાલિક એને કોઈ બી ટ્રાન્સફર પ્રાઇવેટમાં કે સગવડ આપી આપ નાના માણસને કોઈ સગવડ એ લોકો આપી શકતા નથી અને કોઈ વ્યવસ્થિત જવાબય આપી શકતા નથી સિવિલમાં રૂબરૂ ગયેલા કાલે તો કોઈ વ્યવસ્થિત આપતા નથી અમને સાહસ સહકાર આપો અમને સાહસ સહકાર આપો એવા નિવેદનો અમને આપીને વાલીઓને બધાને પોતાના ઘર ભેગા મોકલી આપે છે બીજી પણ વાત છે કે જે તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે આગ લાગતા સમયના ત્રીસ થી પાંત્રીસ સેકન્ડના ફૂટેજ બહાર પાડવામાં આવ્યા પરંતુ જો આ ફૂટેજ બહાર આવે ને ડીવીઆર સેફ સહી સલામત હતું તો અગાઉ અડધો કલાક પહેલાં કેટલી પબ્લિક આ ટીઆરપી ગેમ ઝોનમાં હતી તેના પણ સીસીટીવી ફૂટેજ બહાર આવવા જોઈએ તેવી પણ માંગ જે છે તે પરિવર્જન કરી રહ્યું છે આપ શું કહેજો જે સીસીટીવી ફૂટેજ બહાર આવે છે તેને લઈને અત્યાર સુધી સત્યાવીસ મૃતદેહો મળ્યા છે એવું અમને સમાચાર છે પણ હકીકતમાં અંદર કેટલા લોકો ગયા છે અને કેટલા લોકો લાપતા છે એનો કોઈ આંકડો હજી સુધી સત્તાવાર નથી આવતો અને તંત્ર પણ ખડે પગે કામ કરે છે એમાં અમારી કોઈ ફરિયાદ નથી પણ અમને અમારું સ્વજન જે છે એ મૃતદેહના સ્વરૂપમાં પણ હજી સુધી મળ્યું નથી તો અમારી તંત્રને એવી વિનંતી છે બધા ખૂબ મદદ કરી લોકો મદદગાર પણ સમયે સાથે આવ્યા પણ અમે એવી વિનંતી કરીએ છીએ કે આજે સાઠ કલાક પછી પણ અમને તંત્ર દ્વારા અમારું છેલ્લે અમારા ભત્રીજાનું મૃતદેહ તો અમને હાથમાં આપો સોંપો અને જે એવા લોકો ઘણા છે કે જેને ખ્યાલ નથી કે અંદર કોણ ગયું છે અને કોણ લાપતા છે આજે અંદાજો એવો સેવાઈ રહ્યો હતો ત્યાં કે સિત્તેર થી એસી લોકો અંદર હતા અને આજે પાંત્રીસ ચાલીસ લોકો બહાર આવ્યા અને એવી માહિતી મળતી હોય છે મીડિયા સ્વરૂપથી તો બાકીના ક્યાં છે તો એ સીસીટીવી કેમેરા જે આગળ ફૂટેજ જે સ્પાર્ક લાગ્યો એના ફૂટેજ જે લીક થયા તો એની આગળના પણ કેટલા લોકો એન્ટર થયા એક બે કલાક પહેલાં એનું પણ માહિતી આપી અને એના પરિવારજનોને અમારી ઉપર જે દુઃખ છે એ અમને અમે નથી શબ્દોમાં કહી શકતા કે અમે શું ગુમાવ્યું છે અમારો યુવાન અમે કઈ રીતના ગુમાવ્યો છે અને એનું અમે અત્યારે આંખની આડો જે પાળો બાંધીને અમે બેઠા છીએ એ અમે નથી વર્ણન કરી શકતા પણ તમામ લોકોને જેને જેને પણ આ રાષ્ટ્રીય ઘટના બની શોકમય ઘટના એમાં તમામ લોકો જે આના ભોગ બન્યા છે એને પૂરો ન્યાય મળે અને એ લોકોને અત્યારે તો એટલીસ્ટ સહાય ચાર લાખની કદાચ ન મળે તો એને જરૂર એની નથી પણ એનું સબ એને સમયે મળે ને એની અંતિમ ક્રિયા કરવાનો મોકો મળે ને એટલી અમારી સરકારને તંત્રને વિનંતી છે કલાકની અંદર જે જે ગેમ ઝોન તેને મેદાન મેદાન બનાવી દેવામાં આવ્યું તરફ પુરાવાનો નાશ કહી શકાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે તે વિશે આપ શું કહેશો પુરાવાનો નાશ કર્યો કે શું કર્યું એમાં અમે અત્યારે અમારું મગજ નથી ચાલતું કે અમે શું એ બાબતે કહીએ પણ અમે એટલું જરૂર કહીશું કે જે પણ મૃતદેહોને રેસ્ક્યુ ઓપરેશનમાંથી બહાર કાઢવા માટે કદાચ તંત્રએ આ વસ્તુ કરી હશે પણ જે રીતના અત્યારે ત્યાં ગ્રાઉન્ડ કરી દીધું છે તો એમાં કઈ રીતના પુરાવાઓ મળશે એ પણ અમને એક શંકા તો છે પણ એક સીસીટીવી જે ફૂટેજની આપણે વાત થઈ એના ઉપરથી એક આશા એવી છે કે એના ઉપરથી કેટલા લોકો અંદર ગયા છે એનો જો આંકડો આપણને મળે તો આપણને આંકડાઓ જે છે એક્ઝેક્ટ ખબર પડે કેટલા લોકો આમાં ભોગ બન્યા છે અને કેટલા લોકોનું આમાં બલી લેવાય છે

જો આ પૈસાથી આ તોલાતું હોત તો આપણે એના અધિકારીને એક છોકરાને મારી નાખો હું ચાર કરોડ રૂપિયા આપીશ એકના ચાર આપીશ એ હું કહું છું વાત રહી બીજી પુરાવાના નાશની આજે કાર સેવકો હુમલો થયેલો ત્યારનો જે બોગી છે હજી ગોધરા રેલવે સ્ટેશને સાચવીને રાખી છે તો અહીંયા ચોવીસ કલાકની અંદર મેદાન કરી દેવાનો કોઈ મતલબ ખરો આ આ આ આ પ્રશ્ન ખરેખર એ એટલી જટિલ કરી નાખ્યો છે આ લોકોએ સીટની રચના કરી સીટ આવીને શું એ ધૂનભજન કરશે હવે એ એની પાસે બીજું કંઈ તપાસ કરવાની વસ્તુ તો રહી નથી તો સીટ તપાસ કરશે તો પણ શેની પર કરશે એનું કોઈ તમારી પાસે કોઈ વજૂદ ખરું હજી ચોક્કસથી જે પરિવારો છે તેમાં ખૂબ ખૂબ જ જે આક્રોશ કહેવામાં આવે છે તે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે જે પુરાવાનો નાશ કરવાની પ્રક્રિયા હતી કે પ્રમાણે જે આખું ગેમ ઝોન હતું તેને મેદાન બનાવી દેવામાં આવ્યું જે પાંત્રીસથી એક મિનિટના જે સીસીટીવી છે તે જ બહાર પાડવામાં આવ્યા જે ઘટના બની તેના કલાકના સીસીટીવી પણ બહાર હજી સુધી પાડવામાં નથી આવ્યા અને પરિવારજનોને ચાર લાખની સહાય નહીં પરંતુ જે પરિવારજનો સબ છે તે જોઈએ છે તેની અંતિમ ક્રિયા કરવા માટેનો પણ મોકો સર આપે તેવી માંગ છે તે પરિવારજનો અત્યારે હાલ કરી રહ્યા છે કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ જીએસટીવી રાજકોટ